ભાજપમાં જોડાવા મુદ્દે અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. હું ભાજપમાં નથી જોડાવાનું તેવું અલ્પેશ ઠાકોરે કહ્યું છે. મારી અને શંકર ચૌધરીની મુલાકાત માત્ર ઔપચારિક હતી. ગઈકાલે શંકર ચૌધરી વચ્ચે થઈ હતી મુલાકાત. બંનેની મુલાકાતથી ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું હતું, પરંતુ તેમણે હવે સ્પષ્ટ કર્યું છે, મારી અને શંકર ચૌધરીની મુલાકાત માત્ર ઔપચારિક મુલાકાત હતી. જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર એકબીજાને મળી રહ્યા છે, ત્યારે આ મુલાકાત માત્ર ઔપચારિક હોવાની વાત અલ્પેશ ઠાકોરે કરી છે. વધુ વિગતે મારી સાથે વાત કરવા માટે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે. મેહુલ, એક તરફ જે મુલાકાતના દ્રશ્યો સામે આવ્યા છે તેના પરથી લાગી રહ્યું છે કે બંને વચ્ચે મુલાકાત થઈ, પરંતુ હવે અલ્પેશ ઠાકોરે આ વાતનું ખંડન કર્યું છે. શું અપડેટ? બિલકુલ, વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોરને લઈને અનેક વાર એવી ચર્ચાઓ જાગી છે કે અલ્પેશ ઠાકોર છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. અનેક વાર ભારતીય જનતા પાર્ટી સિવાય જે કોંગ્રેસમાં રહેલા જે અલ્પેશ ઠાકોર છે, પોતાની નારાજગી કોંગ્રેસના કેટલીક જે કાર્યપદ્ધતિ છે તેના ઉપર પોતાની નારાજગી છે તે અવારનવાર જાહેર પ્લેટફોર્મ ઉપર વ્યક્ત કરી ચૂક્યા છે. ત્યારે ગઈકાલે તેમની જે એકતા યાત્રા હતી, એકતા યાત્રા દરમિયાન તેમની મુલાકાત જે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી સાથે થઈ હતી. તેમની આ જે મુલાકાત થઈ હતી તેનો વિડીયો પણ બહાર આવ્યો હતો, સોશિયલ મીડિયા ઉપર ખૂબ ધૂમ મચાઈ રહ્યું હતું. એટલે ફરી એકવાર તેમની અને શંકર ચૌધરી સાથેની જે આ મુલાકાત છે તે મુલાકાતના સંદર્ભમાં પ્રશ્નો ઉઠ્યા હતા કે ખરેખર તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે કેમ, તેને લઈને જે છે ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે અલ્પેશ ઠાકોરે આજે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેમની શંકર ચૌધરી સાથેની આ મુલાકાત છે માત્ર ને માત્ર ઔપચારિક મુલાકાત છે. તેઓ જ્યારે એકતા યાત્રામાં જઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે આ મુલાકાત થઈ હતી. તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી, તેમણે આ બાબતે રદિયો આપ્યો છે. એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક પૂર્ણવિરામ જે છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આપ્યું છે, પરંતુ જે રીતે તેઓ કોંગ્રેસની બેઠકોમાં ગેરહાજર રહે છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો કોંગ્રેસની જે કાર્યપ્રણાલીથી જે પોતાની નારાજગી જાહેર પ્લેટફોર્મ પર વ્યક્ત કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક તેમનાની અંદર કોંગ્રેસની કાર્યપ્રણાલીને કારણે જે છે એક વિરોધાભાસી ચોક્કસ નિવેદનો તેમના સામે આવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે લોકસભાની ચૂંટણી પહેલા કયા પ્રકારના સમીકરણો રચાય છે. હાલ પૂરતું તો તેના ઉપર તેમણે પૂર્ણવિરામ મૂક્યું છે, પરંતુ આ પૂર્ણવિરામ ક્યાં સુધી રહેશે અને અટકળોનો અંત ક્યારે આવશે તે જોવું રહેશે. બિલકુલ, આભાર મેહુલ, સમગ્ર વિગત લઈને અમારી સાથે જોડાવા બદલ. તો વારંવાર પોતાના જ પક્ષ સામે બાયું ચઢાવનાર અલ્પેશ ઠાકોર શંકર ચૌધરીને મળતા અનેક ચર્ચાઓ વહેતી થઈ. જો કે હાલ તેમણે કહ્યું છે કે હું માત્ર તેમને ઔપચારિક રીતે મળ્યો છું, ભાજપમાં જોડાવાનો નથી તેવું પણ તેમણે કહ્યું છે. પરંતુ ચોક્કસથી વારંવાર પોતાના જ પક્ષમાં તેમની ગેરહાજરી, પોતાના જ પક્ષ પર આક્ષેપો અને ક્યાંક શક્તિ પ્રદર્શન દેખાડી રહ્યું છે કે તેઓ આગામી દિવસોમાં તેઓને લઈને કોઈ સમાચાર પ્રાપ્ત થાય તો નવાઈ નહીં. જો કે હાલ તો તેમણે કહ્યું છે કે મારી અને શંકર ચૌધરીની આ મુલાકાત ઔપચારિક મુલાકાત હતી. ગઈકાલે શંકર ચૌધરી સાથે મુલાકાત થઈ હતી અને આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયો વાયરલ થતાની સાથે જ અનેક ચર્ચાઓએ જોર પણ પકડ્યું છે. ત્યારે આ મુલાકાત આગામી દિવસોમાં કયા પ્રકારનું પરિવર્તન લઈને આવશે તે તો જોવું રહે છે. ભાજપમાં જોડાવા મુદ્દે હાલ તો અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે આ માત્ર ઔપચારિક મુલાકાત હતી. હું ભાજપમાં નથી જોડાવાનું, આ માત્ર ઔપચારિક મુલાકાત હતી. મારી અને શંકર ચૌધરીની મુલાકાત ઔપચારિક હોવાનું પણ તેમણે જણાવ્યું છે. ભાજપમાં જોડાવાની વાતને ક્યાંક પૂર્ણ વિરામ આપ્યું છે, પરંતુ આ વાત કેટલી સાચી અને આગામી દિવસોમાં આ મુલાકાતને લઈને શું કોઈ નવા સમાચાર પ્રાપ્ત થાય તો રમાય નહીં તેવા પણ સંજોગો દેખાઈ રહ્યા છે. કારણ કે વારંવાર પોતાના જ પક્ષ સામે પાંવ ચઢાવનાર અલ્પેશ ઠાકોર અને કાર્યક્રમમાં પક્ષના કાર્યક્રમમાં ગેરહાજર રહેતા અલ્પેશ ઠાકોર અને તેની વચ્ચે આ પ્રકારના સમાચાર, આ પ્રકારનો વિડીયો અનેક સવાલો ઉભા કરે છે અને એટલા માટે જ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. સવાલ પણ અનેક ઉભા થયા. જો કે હવે અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા કરી છે કે આ માત્ર ઔપચારિક મુલાકાત હતી. ગઈકાલે શંકર ચૌધરી સાથે તેમની મુલાકાત થઈ હતી, પરંતુ આ મુલાકાત ઔપચારિક હોવાનું કહ્યું છે. બંને માત્ર એકતા યાત્રા દરમિયાન મળ્યા હતા. હું ભાજપમાં નથી જોડાવાનું તેવી સ્પષ્ટતા પણ તેમણે કરી છે. શંકર ચૌધરી સાથેની આ મુલાકાત ઔપચારિક હોવાનું જણાવ્યું છે. ગઈકાલની મુલાકાત ઔપચારિક હોવાનું જણાવ્યું છે. મારી અને શંકર ચૌધરીની મુલાકાત ઔપચારિક હતી. જણાવી દઈએ કે અલ્પેશ ઠાકોર વારંવાર કાર્યક્રમોમાં ગેરહાજર રહે છે અને સાથે જ ક્યાંક વારંવાર તેમને લઈને સમાચાર આવતા હોય છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે ફરી એકવાર તેમનો સંપર્ક જ્યારે મીડિયા કર્મીએ સાધ્યો તો તેમનું કહેવું છે, તેમણે નિવેદન આપ્યું છે કે આ માત્ર ઔપચારિક મુલાકાત હતી. મારી અને શંકર ચૌધરીની માત્ર ઔપચારિક મુલાકાત હતી. ભાજપમાં જોડાવા મુદ્દે હાલ પૂરતું તો અલ્પેશ ઠાકોરનું નિવેદન આપ્યું છે. સામે આવ્યું છે કે તેઓ કોઈ જ
ભાજપમાં જોડાવાના સમાચારને ની પુષ્ટિ તેઓ કરતા નથી, પરંતુ આગામી દિવસોમાં જોવું એ રહ્યું છે કે આ સમાચાર, આ ચર્ચા અને અટકળોનો અંત ક્યારે આવશે. કારણ કે વારંવાર પોતાના જ પક્ષમાં અસંતુષ્ટ ધારાસભ્યો અને નેતાઓ પક્ષ પલટો કરી ચૂક્યા છે. ખાસ કરીને જ્યારે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતની અંદર પક્ષ પલટાની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે, તોડજોડની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. ત્યારે અલ્પેશ ઠાકોર આગામી દિવસોમાં પક્ષ પલટો કરશે તેવા સમાચાર અને ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું. એવામાં ગઈકાલે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની જે મુલાકાત છે તેનો જે વિડીયો છે તે વાયરલ થયો છે. આ વિડીયો વાયરલ થતાની સાથે સમાચારોએ છૂટ પકડ્યું કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ રહ્યા છે, પરંતુ આખરે અલ્પેશ ઠાકોરે આ તમામ વાતને રદિયો આપ્યો છે અને કહ્યું છે કે ભાજપમાં હું નથી જોડાવાનો. આ વાત અલ્પેશ ઠાકોરે કહી છે, પરંતુ હજુ પણ જે વિડીયો વાયરલ થયો છે તે વિડીયોને જોતા ચર્ચાઓ ચાલી રહી છે કે અલ્પેશ ઠાકોર ક્યાંક ભાજપમાં જોડાશે. ગઈકાલે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર વચ્ચે મુલાકાત થઈ હતી, ત્યારે એવામાં અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું છે કે હું ભાજપમાં નથી જોડાયો. કારણ કે વારંવાર અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી વાત થઈ રહી છે. પક્ષ પલટો જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે પક્ષ પલટાની રાજનીતિ પણ શરૂ થઈ જતી હોય છે. આ સિવાય અલ્પેશ ઠાકોર પોતાના જ પક્ષમાં અનેક વાર બાયો ચઢાવી ચૂક્યા છે અને તેને લઈને જ આગામી દિવસોમાં કોઈ નવા સમાચાર પ્રાપ્ત થાય તો નવાય નહીં. બંનેની મુલાકાતથી ભાજપમાં જોડાવાની વાત વહેતી થઈ હતી, પરંતુ હવે અલ્પેશ ઠાકોરે તમામ બાબતો પર પૂર્ણ વિરામ મૂક્યો છે. અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે અમારી વાત અને અમારી મુલાકાત માત્ર ઔપચારિક હતી. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની અટકળો તેજ થઈ ગઈ છે. આ અટકળો વચ્ચે ભાજપના ઠાકોર નેતાઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી. પૂર્વ સાંસદ નટુજી ઠાકોર અને શંભુજી ઠાકોરે અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રવેશ ન આપવા માટે રજૂઆત કરી છે. આ સાથે જ અલ્પેશ ઠાકોર સમાજને ભ્રમિત કરી રહ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. અલ્પેશને પ્રવેશ આપવાથી ભાજપને નુકસાન થઈ શકે છે તેવી રજૂઆત ઠાકોર સમાજના બે નેતાઓ દ્વારા કરવામાં આવી છે. ભાજપની અંદર અલ્પેશ ઠાકોરને શામેલ ન કરવામાં આવે તેવી વાતને લઈને બે ધારાસભ્યોએ ભાજપના બે નેતાઓએ રજૂઆત કરી છે. સીએમને આ રજૂઆત કરવામાં આવી છે. એક તરફ જે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી અટકળો સતત તેજ બનતી જઈ રહી છે, તેવામાં બે ભાજપના નેતાઓએ રજૂઆત કરી છે સીએમને. પૂર્વ સાંસદ નટુજી ઠાકોર અને શંભુજી ઠાકોર આ બંને રજૂઆત કરી છે કે અલ્પેશ ઠાકોરને ભાજપમાં શામેલ ન કરવામાં આવે. ભાજપમાં શામેલ કરવાથી ભાજપને નુકસાન થઈ શકે છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે જે વાતચીત થઈ રહી છે તેને લઈને તેને સીએમને રજૂઆત પણ કરવામાં આવી છે. અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રવેશ ન આપવા રજૂઆત કરાઈ છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી વાત ચાલી રહી હતી. જો કે અલ્પેશ ઠાકોરે પોતે ભાજપમાં નથી જોડાવાનો તેવી વાત પણ સ્પષ્ટ કરી છે. તો બીજી તરફ ભાજપની અંદર પણ ગણગણાટ છે કે અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રવેશ ન આપવામાં આવે.